નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં કેબલ અને ઇન્ટરનેટના ઓવરહેડ તારો 15 દિવસમાં હટાવી લેવાનો ડીએમસીનો આદેશ. ચીખલીમાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ અચાનક ધરાશાયી થતા 6થી વધુ મજૂરો થયા ગયા. ભારે વિરોધ બાદ સરીગામ ગ્રામ પંચાયત બજેટ ના મંજૂર. સત્તાપક્ષના 4 સભ્યો ભાજપમાં જોડાયા. સમગ્ર ગુજરાત સાથે વલસાડમાં પણ આંગણવાડી મહિલાઓએ પડતર માંગણીઓ સંદર્ભે રેલી કાઢી. હવે સમાચારો જોઈએ વિગતવાર. દમણમાં સલામતી અને સુંદરતા જાળવવા શહેરમાં લટકતા વાયર, ઓવરહેડેડ કેબલ અને ઇન્ટરનેટ વાયર 15 દિવસમાં હટાવવાનો પાલિકા સીઓએ નિર્દેશ કર્યો છે. નવા કેબલ નાખનારને હવે ડીએમસી પાસેથી પરવાનગી લેવી પડશે. દમણ શહેરમાં લટકતા વાયરો પર ડીએમસીએ લાલ આંખ કરી છે. જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને દમણ શહેરની સુંદરતા જાળવવાના પ્રયાસોના ભાગરૂપે ડીએમસીએ કેબલ અને ઇન્ટરનેટ ઓવરહેડ વાયર, ખાસ કરીને જે રસ્તાઓ અને શહેરીઓ ક્રોસ કરતા હોય તેમને 15 દિવસની અંદર દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. ડીએમસી સીઓ દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ જારી કરેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે દમણ શહેરની જાહેર સલામતી અને બ્યુટિફિકેશન સુનિશ્ચિત કરવાના ચાલી રહેલ પ્રયાસના ભાગરૂપે ડીએમસીએ અવલોકન કર્યું છે. ઓવરહેડ વાયરોનો ફેલાવો રહેવાસીઓ અને સામાન્ય લોકો માટે જોખમ ઊભું કરે તેમ છે. ખાસ કરીને જેઓ રસ્તાઓ અને શેરીઓ ક્રોસ કરે છે તેઓ જોખમો અને અસુવિધાઓ પેદા કરે છે. તમામ કેબલ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને આ સૂચના મળ્યાના 15 દિવસની અંદર તમામ ઓવરહેડ વાયર દૂર કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. રસ્તાઓ અને શેરીઓ ક્રોસ કરતા સમયે વાયરો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ ખાસ કરીને જોખમ પેદા કરે તેવી અવસ્થામાં લાગેલ છે. નવા કેબલ અથવા સર્વિસ લાઇન નાખવા અથવા હાલના કેબલને બદલવાનો ઇરાદો ધરાવતા પ્રદાતાઓએ પહેલા ડીએમસી પાસેથી પરવાનગી મેળવવી આવશ્યક છે. પરવાનગી માટેની અરજીમાં સૂચિત બિછાવેલ કામની રૂપરેખા આપતી વિગતવાર યોજનાઓનો સમાવેશ થવો જોઈએ, જેમાં ઉપયોગમાં લેવાના માર્ગો, પદ્ધતિઓ અને સલામતીના પગલાંનો સમાવેશ થાય છે. સમયમર્યાદામાં આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળતા યોગ્ય દંડના પરિણમશે, જેમાં દંડ, ઓપરેટિંગ લાયસન્સ રદ કરવું અને હાલના વાયરનું ડિસ્કનેક્શન સહિત વધુ કાર્યવાહી કરી શકાય છે. સમયમર્યાદામાં આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળતા યોગ્ય દંડમાં પરિણમશે, જેમાં દંડ, ઓપરેટિંગ લાયસન્સ રદ કરવું અને હાલના વાયરનું ડિસ્કનેક્શન સહિત વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચીખલીમાં નવનિર્માણ એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થતાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો હતો. આ ઘટનામાં 6થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અપાઈ હતી. રાજ્યમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, ત્યારે આજે નવસારી જિલ્લાના ચીખલીમાં નિર્માણાધીન બસ સ્ટેન્ડનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં 6થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હતા. બસ સ્ટેન્ડનો સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી, જે દરમિયાન એકાએક ટેકા નીચે ખસી પડતા કામ કરી રહેલ મજૂરોને ગંભીર ઇજા પહોંચી હતી. મજૂરોને તાત્કાલિક અલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં અનેક બાંધકામના સ્થળો ઉપર સેફટી વિના કામગીરી થતી હોવાની રાવ ઉઠી છે, ત્યારે ફરીવાર સરકારી ઇમારતના બાંધકામમાં બેદરકારી છતી થઈ છે. ચીખલી એસટી ડેપોના નવનિર્માણ ગંભીર બેદરકારી સામે આવી છે. આજે સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી, જેમાં અનેક મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે એકાએક સ્લેબ નીચે ધરાશાયી થતા 6થી વધુ મજૂરોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ચીખલી પાસે આવેલ અલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા બચાવ કામગીરીમાં જોડાયા હતા. સરીગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ સભામાં વર્ષ 2024 અને 25નું 8 કરોડનું બજેટમાં 11 સભ્યોનો વિરોધ રહેતા બજેટ નામંજૂર થયું હતું, તો સત્તાપક્ષના 4 સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત ખાતે આજરોજ વર્ષ 2024 અને 25ના કરોડોના વિકાસના કામોની મંજૂરી અર્થે એક ખાસ સામાન્ય સભાનું આયોજન ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત અને તલાટી કમ મંત્રી વિરલ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું, જ્યાં સત્તા પક્ષના તથા વિરોધ પક્ષના 20 સભ્યોએ હાજર રહ્યા હતા, જ્યાં વહીવટદારના સાથેની ઉપરોક્ત બજેટના અનુસંધાને ચર્ચા વિચારણા કરી બજેટને મંજૂરી આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સત્તા પક્ષના 4 સભ્યો તથા વિરોધ પક્ષના 7 સભ્યો મળી કુલ 11 સભ્યોએ
અચાનક એક સુરે વિકાસલક્ષી બજેટના આયોજનનો વિરોધ કરતા સભામાં ખળબળાટ મચી જવા પામી હતી. ત્યારે સત્તાપક્ષના 10 સભ્યોએ મંજૂરી આપી હતી, પરંતુ બહુમતી સભ્યોની સંમતિના આધારે 8 કરોડનું બજેટ નામંજૂર કરવાનો વારો રહ્યો હતો. વર્ષ 2024 અને 25ના 8 કરોડનું બજેટનું આયોજન નામંજૂર થતાં સૌથી વધુ ફટકો સરીગામની આમ જનતાને પડ્યો છે. સરીગામ ગ્રામ પંચાયતના સભ્ય આશીષ આહિરના જણાવ્યા અનુસાર તમામ 11 સભ્યો એક સમ થઈ ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખના અધ્યક્ષતામાં સત્તાપક્ષના 4 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો હતો. વિકાસના કામની અંદર સરપંચ કોંગ્રેસનું વલણ ધરાવતા હોવાના કારણે સરીગામને ખાતે વિકાસમાં ખૂબ જ અવરોધ થાય છે, વિકાસ થતો નથી અને એના કારણે આમ જનતા વારંવાર પ્રશ્ન પૂછે છે. જ્યારે જ્યારે પણ ગ્રામસભા હોય, સામાન્ય સભા હોય, તો એમાં માત્ર લડાલડી જ થાય છે. મુદ્દાસર વિકાસ કામ થવા જોઈએ. પ્રજાના આપેલા કોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોલ છે કે અમે જો ચૂંટાઈશું તો પ્રથમ વિકાસના કામ કરીશું, પરંતુ વિકાસના નામે સરીગામની અંદર મીંડું છે. સ્વાભાવિક રીતે આજે સામાન્ય સભાની અંદર સરપંચના વિરુદ્ધની અંદર અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે અને કોંગ્રેસનું વલણ ધરાવતા જે સભ્ય હતા એ બેનશ્રી મંજુબેન હળપતિ, અસ્મિતાબેન હળપતિ, ઉષાબેન હળપતિ, ગણેશભાઈ હોમ એ 4 સભ્ય આજથી માન્ય પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીયાના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, વિધિવત જોડાયા છે. અને હું એમ માનું છું કે આજે જ્યારે મારા પરિવારના સભ્ય એ બન્યા છે ત્યારે સરીગામને વિકાસના કામો, લોકોના ઝડપી વિકાસ પ્રશ્નોનો નિકાલ અને જે અગવડતા પડી રહી છે એનું નિરાકરણ લાવી તંદુરસ્ત વાતાવરણની અંદર હવે એક સારી બોળી ચાલશે. હકીકત એ છે કે સાહેબ, અમે સરીગામ ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી ખૂબ જ કાર્ય કરતા સારી રીતે કરતા હતા, પણ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે જે સરીગામ પંચાયતના જે પ્રતિનિધિને બધા ચૂંટાયેલા સભ્યો છે એમના જે પણ સરીગામના કામો છે એ થતા નથી. એના કારણે જે પ્રજા લોકોનું સાંભળવાનું છે એ સભ્ય લોકોને સાંભળવા પડે છે. એના કારણે અમે વિચાર્યું કે અહીંયા કામ થતા નથી, અમને જ્યાં સુવિધાને સારી રીતે કામ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે. વલસાડમાં આંગણવાડી મહિલાઓએ વિવિધ મુદ્દે રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા જિલ્લાની આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ સંદર્ભે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાતમાં આવેલી આંગણવાડીઓમાં ફરજ બજાવતી રાજ્યની 1 લાખથી 1.25 લાખ સુધીની મહિલાઓને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આંગણવાડી બહેનોને વર્ગ 3 અને વર્ગ 4માં કર્મચારી જાહેર કરવા, આંગણવાડી બહેનોની નોકરીમાં કામ કરવાનો સમય નક્કી કરવામાં આવે, પગાર ધોરણ વધારવામાં આવે સહિતની માંગણીઓ આંગણવાડીની બહેનો કરતી આવી છે. ઘણા વર્ષોથી રાજ્ય સરકારમાં પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે રજૂઆત કરતી આવી છે. આંગણવાડીની મહિલાઓની માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ ન કરતા છેવટે આજરોજ સમગ્ર રાજ્યમાં આંગણવાડીમાં કામ કરતી બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેને લઈને વલસાડ જિલ્લાની આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓએ જિલ્લામાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન્સ યુનિયનના બેનર હેઠળ આંગણવાડી મહિલા કર્મીઓએ વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢીને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પડતર માંગણીઓ ઉપર યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આંગણવાડીની બહેનો આંદોલન કરવાની ચીમકી આપી હતી. આ યોજનાને સમથિંગ
45 વર્ષ થવા આવ્યા છે, પણ હજુ સુધી એમના કામના કલાકો પ્રમાણે વેતન નથી મળતું, એટલે દર વખતે અમારે વેતન માટે સરકારને રજૂઆત કરવી પડે છે. સાથે સાથે એમના આરોગ્યલક્ષી એમના પરિવારનું, કે જ્યારે મહિલાઓનો ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય અને આટલું જેઓ નારી માટેની સન્માનની યોજનાઓ બહાર પાડી રહ્યા હોય, તો ખરેખર જે ગ્રાસ લેવલ પર આંગણવાડી વર્કર અને હેલ્પર જે ગામનો અરીસો કહેવાય છે, જેનું ભવિષ્ય કહેવાય છે, તો એનો જે એ લોકો સુરક્ષિત અને પોતે પરિવારથી સંપન્ન નથી, અને એટલા માટે એમના કામના કલાકો નક્કી કરવા એ એક અમારી માંગણી છે કે એમને કેટલા કલાક કામ કરવું પડે. દાખલા તરીકે ઘણી વખત 5 વાગે પણ એમને ફોન પર રજૂઆત કરવી પડે કે બેન આ માહિતી આપી જાઓ, ફલાણી માહિતી આપી જાઓ, એટલે એમને કામના કલાકો સાથે કામનું વિગત નક્કી કરો કે અમારી આટલી જ કામગીરી છે. સાથે સાથે ઓનલાઈન ઓફલાઈન પહેલાં અમારા રજીસ્ટર જ નિભાવવાના હતા, એની સાથે સાથે છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન કામગીરી થઈ ગઈ છે, એટલે ઓનલાઈનમાં જ્યારે પણ સપનું આવે ત્યારે એમની પાસે કામ માગે છે. એટલે ટૂંકમાં માનસિક રીતે એટલી અશક્ત થઈ ગઈ છે કે એને એના પરિવારનું પણ અત્યારે ભાન નથી હોતું. એટલે સરકારને અમે એ રજૂઆત કરી છે કે એમની ઓનલાઈન પ્રક્રિયા બંધ કરી ઓફલાઈન કામગીરી શરૂ કરે અને એમના મિનિમમ વેજ, જે આજની મોંઘવારી જોતા ઓછામાં ઓછા અમે 36,000ની માગણી કરી છે, પણ સમથિંગ સરકાર એમનું ભવિષ્ય અને પરિવારનું હિત જોઈને સારું એવું વેજ નક્કી કરે. સાથે સાથે હમણાં 2 મહિના પહેલાં સુપ્રીમમાંથી પણ અમને એક ચુકાદો આવ્યો છે કે આ યોજનાને હવે યોજના ન કહી શકાય, એને સંસ્થા ગણાવી શકાય, અને એ સંસ્થામાં કામ કરતા બહેનોને સરકારી દરજ્જો આપવો જોઈએ, એટલે કે વર્ગ 3 અથવા 4ના કર્મચારી જાહેર કરવા જોઈએ, જેની માંગણી અત્યારે અમે સરકાર સામે કરી છે. વાપી જેડીસીની કંપનીમાં યોજાયેલ મોકડ્રીલ દરમિયાન સાંકડા પ્રવેશ દ્વારના કારણે સરીગામ ફાયરના વાહનને નુકસાન પહોંચ્યું હતું, જે સાંકડા પ્રવેશ દ્વાર ધરાવતી કંપનીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સાબિત થયો છે. વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર અને વલસાડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા વાપી જીઆઈડીસીમાં સ્થિત યુબર ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં 25 ફેબ્રુઆરી 2024ના ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચવા સહિતની કામગીરી થઈ શકે તેનો સિનારીઓ ઉભો કરી વાપી સરીગામથી ફાયરના જવાનો સાથે લાયબંબા બોલાવવામાં આવ્યા હતા, જે સમયે કંપનીના મુખ્ય ગેટ પર સરીગામ ફાયરના વાહનો યોગ્ય ટર્ન નહીં લાગતા પ્રવેશ દ્વાર સાથે વાહનોની સાઈડનો ભાગ અથડાયો હતો. ઘટનામાં વાહનોમાં મોટો ઘસરકો પડવા સાથે કલર ઉખડી ગયો હતો, વાહનને સામાન્ય નુકસાન થયું હતું. આવી ઘટનાઓ વાસ્તવિક ઇમરજન્સી વખતે બને નહીં તે માટે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના નાયબ નિયામક તેમજ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ વલસાડના મેમ્બર સેક્રેટરી એમ સી ગોહિલે જણાવ્યું કે આવી બાબતો ધ્યાનમાં આવે એ માટે જ આ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. આવું રિપીટેશન ઇમરજન્સી વખતે અન્ય આંતરિક રસ્તાઓમાં યોગ્ય સુધારા કરવાના પગલાં લેવામાં આવતા હોય છે. આજની ઘટના પરથી પણ કંપનીઓના પ્રવેશ દ્વારને લાગતી આવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. કંપનીમાં યોજાયેલ મોકડ્રીલ વખતે વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા, સરીગામ ફાયરના જવાનોને ફાયર બ્રાઉઝર અને જરૂરી ઇક્વિપમેન્ટ સાથે બોલાવવામાં આવ્યા હતા, જે દરમિયાન સરીગામ ફાયર વિભાગથી ફાયર જવાનો સાથે GJ15GA0339 નંબરના લાયબંબાને રવાના કરવામાં આવ્યો હતો. આ વખતે કંપનીના મુખ્ય પ્રવેશ દ્વાર પરથી કંપની પરિસરમાં વાહનને ટર્ન લેવા જતા મુખ્ય પ્રવેશ દ્વાર પર લાગેલ લોખંડની ગેટ સાથે આગળનો ભાગ અથડાઈ ગયો હતો. વાહનનો આગલો ભાગ અથડાઈ જતા તેટલા ભાગને નુકસાન પહોંચ્યું હતું, જે અંગે સરીગામ ફાયર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ વાહનમાં મોટો ધરસકો પડ્યો હતો. વાહનનો કલર ઉખડી ગયો છે. આ સિવાય કોઈ મોટું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે ઓફસાઇટ મોકડ્રીલ વખતનો આ કિસ્સો ઇમરજન્સી વખતે સાંકડા પ્રવેશ દ્વારો ધરાવતી અને વાહનોના અવરજવર માટે સાંકડા રસ્તાઓ તૈયાર કરનાર કંપનીઓ માટે ચેતવણીરૂપ હોય આ કિસ્સા બાદ તે અંગે વિશેષ તકેદારી લેવાય તે જરૂરી છે. હા જી, આવા ડ્રીલનું આયોજન આવી બધી બાબતો ધ્યાનમાં આવે એના માટે જ કરવામાં આવતું હોય છે, અને આવી બાબતો ધ્યાનમાં લઈ અને ફરીથી આવું રિપીટેશન ના થાય એના માટે યોગ્ય લેવલે સુધારાઓ કરવાને અમે પગલાં લેતા હોય. હા, વાપી GIDCમાં ખૂબ જ સારી રીતે સ્થિતિ પણ છે, ફાયર સ્ટેશન ઉપલબ્ધ છે, તેમજ વાપી એસોસિએશન દ્વારા VECC એટલે કે વાપી ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. હોસ્પિટલની સારી એવી સગવડ છે, તેમજ આપણી પાસે અહીંયા સારા એવા મોટા ગ્રુપ છે, જેમ કે UPL છે, RP છે, Uber છે, તો એની પાસે પણ ખૂબ જ સારી એવી દરેક પ્રકારની સગવડ ઉપલબ્ધ છે, જેથી કરીને તાત્કાલિક જે કંઈ પણ છે કોઈ પણ ઇન્જર્ડ હોય તેને સારવાર મળી શકે છે, ફાયર ફાઇટિંગ સારી રીતે થઈ શકે છે, એમ જ અહીંથી ઉમરગામ અને સરીગામ પણ મદદ પહોંચાડ્યા હતા.
નાસિકથી વાપી થર્મોકોલની શીટ ભરીને જતી ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી, જેમાં સવાર ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ સાથે બચાવ થયો હતો. કપડા નાનાપોંઢા માર્ગ પર નાસિકથી વાપી જતી એક ટ્રક માંડવા વડદેવી પાસે પલટી જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નાસિકથી વાપી તરફ થર્મોકોલની શીટ ભરીને એક ટ્રક માંડવા વડદેવી પહોંચતા જ ટ્રકના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના કારણે છેલ્લા એક કલાકથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં કેબલ અને ઇન્ટરનેટના ઓવરહેડ તારો 15 દિવસમાં હટાવી લેવાનો ડીએમસીનો આદેશ. ચીખલીમાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ અચાનક ધરાશાયી થતા 6 થી વધુ મજૂરો થયા ગયા. ભારે વિરોધ બાદ સરીગામ ગ્રામ પંચાયત બજેટ ના મંજૂર, સત્તા પક્ષના 4 સભ્યો ભાજપમાં જોડાયા. સમગ્ર ગુજરાત સાથે વલસાડમાં પણ આંગણવાડી મહિલાઓએ પડતર માંગણીઓ સંદર્ભે રેલી કાઢી. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. Thank you.